માં આ રથમાં વિરાજિત કરવામાં આવશે। રથના પણ વિધિ વિધાન થતા હોય છે। કંકુ વડે સ્વસ્તિક બનાવવામાં આવે છે, જે પીઠિકા ઉપર, એટલે કે આપ જોઈ રહ્યા છો જે એક ચોક્કસ પ્લેટફોર્મ છે જેને પીઠિકા કહેવામાં આવે છે, ત્યાં પણ કંકુ વડે વિવિધ પ્રકારના યંત્ર વગેરે બનાવી એની ઉપર ભગવાન જગદીશને આરૂઢ કરવામાં આવે છે। ભગવાનના અલંકાર હવે દૂર કરે છે અને એ પછી ભગવાન જગદીશને કાળજીપૂર્વક આ રથ ઉપર આરૂઢ કરવામાં આવશે। રથ સામાન્ય રીતે હાથી, ઘોડા કે બળદ વડે ખેંચવામાં આવતો હોય છે, પરંતુ આ વિશેષતા છે કે આ રથ દોરડા વડે બંધાયેલો મનુષ્ય વડે ખેંચાય છે। જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવતુ મે। સુભદ્રાજીના પણ આપ દિવ્ય સ્વરૂપના દર્શન કરી રહ્યા છો। ભૂજે બહેન સુભદ્રાજી, બંને ભાઈઓની આ લાડલી બહેન અને લાડલી છે એટલા માટે જ, વહાલી છે એટલા માટે જ બંને ભાઈઓની વચ્ચે રહે છે। મંદિરમાં પણ વચ્ચે છે અને રથમાં પણ વચ્ચે છે। દર્શક મિત્રો, અત્યારે આપ બહુ જ સ્પષ્ટતાથી જોઈ રહ્યા છો, હમણાં જે પ્રમાણે મેં કહ્યું હતું, આ એક નિયત સ્થાન છે જ્યાં ભક્તિ ભગવાન જગદીશને, બહેન સુભદ્રાજીને અને બલરામજીને ત્યાં આરૂઢ કરવામાં આવશે, બેસાડવામાં આવશે। વિવિધ પ્રકારના અલંકારથી ભગવાનની જે શોભા કરી હતી એ અલંકાર દૂર કર્યા છે, કારણ કે ભગવાન જગદીશ જ્યારે રથ ઉપર આરૂઢ થઈને નગર યાત્રાએ નીકળશે ત્યારે એના વસ્ત્ર આભૂષણ અલગ હશે। સમગ્ર રથ યાત્રાનો શ્રેય સ્વાભાવિક રીતે જ અલગ અલગ અને અનેક પ્રકારના લોકોને માથે હોય છે, પરંતુ એ બધા જ શ્રેયમાં જો કેન્દ્ર બિંદુ હોય તો મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ શ્રી દિવસ રાત જોયા વગર તેઓ આખા આયોજનને સફળ બનાવવા માટે સતત પ્રવૃત્તિશીલ હોય છે અને સતત ચિંતનશીલ છે। પોતાના ધર્મ કાર્ય અને આગમોક્ત નિયત કાર્યો કર્યા પછી પણ ભગવાન જગદીશની આ યાત્રાને સફળ કરવા માટે તેઓ યતનશીલ છે। દર્શક મિત્રો, આ નૃત્ય જોઈ અને નરસિંહો યાદ આવે છે। નરસિંહ મહેતો કહે છે, આપણો ગુજરાતીનો, આજ વૃંદાવન આનંદ સાગર સામળિયો રંગે રાસ રમે, નટવર વેશે વેણ વજાડે ગોપી મન ગોપાળ ગમે, એક એક ગોપી સાથે માધવ કરગ્રહી મંડળ માહે ભમે, તાથઈ તાથઈ તાન મિલાવે રાગ રાગિણી માહે ઘુમે, સોળ કળાનો શશિયર શિર પર ઉડુગણ સહિત બ્રહ્માંડ ભરે, આજ વૃંદાવન આનંદ સાગર ભમે। નરસિંહ મહેતાના આ વાક્યો આખા પરિસરમાં અત્ર તત્ર આપણે જોઈ રહ્યા છીએ। અનેક નૃત્ય મંડળીઓ પોતાના પરંપરાગત વસ્ત્ર અને અલંકારમાં, વેશભૂષામાં સજ્જ થઈ અને ભગવાન જગદીશને વધાવવા માટે તત્પર બન્યા છે। બિલકુલ, આપ સૌ નિહાળી રહ્યા છો, આ કલાકારો પણ, આ વિવિધ જાતિ પ્રજાતિના કલાકારો પણ આમાં જોડાયા છે। આપ જે નૃત્ય નિહાળી રહ્યા હતા એ સિદ્ધિ ધમાલ ના વિશેષ રૂપે કલાકારો કહેવાય છે। આ ભગવાન જગન્નાથજીના જે રથ છે તે ભરૂચના ખાલસા પ્રજાતિના જે ભક્તો છે તેઓ નાળિયેરના વૃક્ષના લાકડામાંથી જ એ રથ બનતા હોય છે અને ભરૂચ, ગુજરાતના ભરૂચ સાઈડ જે પ્રજાતિ વસે છે, જે સિદ્ધિ ધમાલ જે પ્રજાતિ કહેવાય છે, તે આ નૃત્ય અહીંયા પ્રસ્તુત કરી રહ્યા હતા। સાથે સાથે ગુજરાતના લોક નૃત્ય એટલે કે ગરબા અને રાસની રમઝટ બોલાવતા બોલાવતા ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટશે। ભજન મંડળીઓ રાસ અને ગરબા